વધારે પડતું ખાવાની આદત છે અથવા તો ભૂખ નથી લાગીને છતાં પણ ખાવાની આદત છે એને કારણે અપચો થાય છે અને આ અપચાથી બચવું બહુ સરળ છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પર હું વૈદ્ય જાગૃત પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ લઈને આવ્યો છું તમારા માટે સ્વાસ્થ્યમ સિરીઝ મિત્રો આ સ્વાસ્થ્યમ સિરીઝમાં આપણે દર વખતે કોઈને કોઈ આરોગ્ય સંબંધિત પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ અને હું તમને એનું આયુર્વેદિક નિરાકરણ બતાવવા પ્રયાસ કરું છું મિત્રો હમણાં ઘણા સમયથી જોવા મળે છે કે લોકોને ક્યાંક ગેસ અપોચો થાય એસિડિટી થાય અથવા તો ઝાડા ઉલટી થાય ઘણી પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ જાય છે કે પાણી પીવા માત્રથી પણ પાણી ઉલટીમાં બહાર નીકળી જાય એટલે કે જાણે કે પેટમાં કંઈ ટકતું જ નથી બધું બહાર નીકળી જાય છે તો મિત્રો જો આવી પરિસ્થિતિ હોય અમારી ભાષામાં આયુર્વેદમાં એમ કહીએ છીએ કે એને અજીર્ણ કહેવાય અને સાદી ભાષામાં એને અપચો કહેવાય જો તમને પણ આવી સમસ્યા હોય તો મિત્રો સાવધાન રહેજો અને ન થાય તે માટે પણ સાવચેતી રાખી શકો પહેલી વસ્તુ મિત્રો અત્યારે વાતાવરણ વરસાદનું વાતાવરણ છે ભેજવાળું વાતાવરણ છે તો આ ભેજવાળું વાતાવરણમાં આયુર્વેદમાં કહે છે કે આ વાતાવરણને કારણે તમારી પાચન શક્તિ મંદ પડે તમને ભૂખ ઓછી લાગે બરાબર એટલે ભૂખ ઓછી લાગે છે સાથે સાથે વાયુનો પ્રકોપ થયો હોય છે શરીરમાં શરીરમાં વાયુ વધ્યો હોય છે અને ઘણી વાર જોવા મળ્યું છે મિત્રો કે લોકો વધારે ખાય છે ઘણી વાર લોકડાઉનને કારણે ઘરમાં પુરાઈ રહેલા હોય છે તો ઘરમાંથી બહાર નીકળીને હવે હોટલમાં જમવા જાય છે તો ત્યાં વધારે પડતું પેટ ભરીને ખાઈ લે છે તો આવું જે વધારે પડતું ખાવાની આદત છે અથવા તો ભૂખ નથી લાગીને છતાં પણ ખાવાની આદત છે એને કારણે અપચો થાય છે અને આ અપચાથી બચવું બહુ સરળ છે અને એમ જોઈએ તો આયુર્વેદના દ્રષ્ટિકોણથી બધા રોગોનું મૂળ તમારું અપચો છે આયુર્વેદનો મેઝિક પ્રિન્સિપલ છે રોગા સર્વેપી મંદે બધા રોગો પાચનશક્તિ બગડવાથી થાય છે અને અત્યારની વર્ષાઋતુમાં જે અત્યારે જે વાતાવરણ છે તે આના માટે સેફ ગ્રાઉન્ડ છે કારણ કે પપચો પણ છે વાતાવરણ પણ બગડું છે અને પાછો ખોરાક પણ એવો ખાવ છો તો આ બધાને કારણે તમારી પાચન શક્તિ બગડે છે અને તમને બીમારીઓ થવાની શરૂઆત થાય છે તો મિત્રો આવી પરિસ્થિતિ બચવા માટે શું કરશું પહેલું સૂત્ર જે દર વખતે હું કહું છું તે રીતે મિત્રો કે ભૂખ લાગે તો જ ખાવાનું છે અને ભૂખ કરતાં પચીસ ટકા ઓછું ખાવાનું છે ભૂખ લાગી છે મતલબ તમને પાચનશક્તિ સારી છે અને તમને ખોરાક પચાવવા માટે તમારું શરીર તૈયાર છે એવા સમયે તમે જો ખોરાક ખાશો તો એ ખોરાક સારી રીતે પચશે અને એનાથી પોષણ મળશે જો પણ ભૂખ નહીં લાગીને તમે ખાશો તો એ વસ્તુ અપચો કરવાની છે તમારું શરીર ખોરાક પચવા માટે તૈયાર જ નથી તમે નાખશો તો એ વસ્તુ અપચો કરશે એટલે પહેલો નિયમ હંમેશા યાદ રાખો ભૂખ લાગે તો જ ખાવાનું અને ભૂખ કરતાં પચીસ ટકા ઓછું ખાવાનું બીજું વસ્તુ મિત્રો હુંફાળું ગરમ પાણી પીશો તો એ ગરમ પાણી તમારું અપચો પણ મટાડશે અને ભૂખ પણ ઉગાડશે વધારે પડતી અપચાની તકલીફ હોય તો તમે એની જગ્યાએ સૂંઠવાળું ગરમ પાણી પી શકો અથવા અજમાવાળું ગરમ પાણી પી શકો એ બંને વસ્તુ સૂંઠવાળું પાણી અને અજમાવાળું ગરમ પાણી પણ તમારો અપચો પચાવે છે અને ભૂખ લગાડે છે તો એ ઉપયોગ પણ કરી શકો બીજો મિત્રો અત્યારે ઋતુ પ્રમાણે જે વાતાવરણ છે એ પ્રમાણે તમે જો ખોરાક રાખો તો તમારી પાચનશક્તિ બગડવાના ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય ઋતુ પ્રમાણે એટલે શું કરવાનું એક તો મેં જે કીધું રીતે ખોરાક ભૂક કરતાં ઓછો ખાવાનો બીજું તાજું ગરમ ખોરાક ખાવાનો આ વાતાવરણમાં ઠંડુવાસી ખોરાક ખાશો તે વસ્તુ તમને ગેસ કરશે અને અપચો કરશે એ સાથે વાયડી વસ્તુ જેવી કે ચણા વાલ વટાણા ચોળા બટેકા રીંગણ ગુવાર પાપડી વાલોળ ફણસી આવી બધી વાયડી વસ્તુ ખાશો તો પણ ગેસ કરશે તો આવી વાયડી વસ્તુઓ ખાવાની નહીં ખાસ કરીને ઋતુના માહોલમાં એ ઉપરાંત નિયમિત વ્યાયામ કરવાનું રાખો નિયમિત કસરત કરશો તમારા શરીરની શક્તિને અનુરૂપ વ્યવસ્થિત કસરત કરશો નિયમિત તો એ તમારું શક્તિ જાળવી શકશે કારણ કે આયુર્વેદમાં સ્પષ્ટ કહ્યું છે કે દોષ ક્ષયો છે વ્યાયામ જ ઉપજાય તે વ્યાયામ કરવાથી પ્રોપર વ્યાયામ કરવાથી દોષો ક્ષય શરીરમાં દોષોનો ક્ષય થાય છે જે વાયુપિત કફનું ઇમ્બેલેન્સ થયું છે એ દોષોનો ક્ષય થાય છે અને પાચન શક્તિ વધે છે આપણે એ જ જોઈએ છે ને શરીરમાં દૂષણો વધારો ન થવો જોઈએ અને પાચન શક્તિ સારી રહેવી જોઈએ તો બસ તમે તમારી શરીરની પ્રકૃતિને અનુરૂપ તમે વ્યાયામ કરતા રહો તો તમને આવો કોઈ અપચારિક સમસ્યા રહેશે નહીં એ ઉપરાંત નિયમિત દિનચર્યા રાખવાની અને હા ખાસ મન પ્રફુલ્લિત રાખવાનું જો મન વિષાદગ્રસ્ત રહેશે શોકગ્રસ્ત રહેશે અથવા મન અપસેટ રહેશે તો પણ પાચન શક્તિ બગડશે એટલે મન પ્રફુલ્લિત રાખો અને આનંદ મારો તો બસ મિત્રો આટલા જ થોડા નાના નાના ઉપાયો છે જેને તમે અપનાવશો તો આજીવન સ્વસ્થ રહી શકાય તો મિત્રો દર વખતે કહું છું તે રીતે આયુર્વેદને અપનાવો અને આજીવન સ્વસ્થ રહો નમસ્કાર